साबरकांठा જિલ્લાના પ્રાંતિજના સલાલ પાસેથી પસાર થઈ લશ્કરી બસમાંથી એક મહિલા નીચે પટકાતા 108 પાર બતેન મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના સલાલ પાસેથી ફૂલ ફાસ્ટ હંકારીને જઈ રહેલ RJ12PA2369 નંબરની લક્ઝરી બસમાં આગળના દરવાજા પાસે ઊભી રહેલ મહિલા મીનાબેન હાસિયા મીરા કે જેઓ ગાંધીનગરથી પોતાના પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યા હતા અને લક્ઝરી બસમાં વામિટ જેવું થતાં તેઓ દરવાજા પાસે આગળ ઊભા હતા અને એકદમ તેઓને હાથ લપસી પડતા તેઓ ચાલુ લક્ઝરી નીચે પટકાયા હતા તો મીનાબેન રોડ ઉપર પટકાતા તેઓના શરીરે હાથે પગે મોઢા ઉપર ઇજાઓ થતા તેઓને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ પોલીસ પણ દોડી આવી હતી। જીલ રાવલ JDSTV પ્રાંતિજ। JDSTV ના માધ્યમથી હું વિભાષ એન પટેલ મેનેજિંગ ટ્રસ્ટી તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના સર્વ દાદા દાદીઓ અને મારા તરફથી દિવાળીની શુભકામના પાઠવું છું। નૂતન વર્ષમાં પણ આપ સૌ વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો તેવી શુભકામના અમારા સૌ તરફથી આપને પાઠવું છું। નમસ્કાર। नमस्कार खेडूत भाइयों तथा व्यापारी भाइयों तथा आप सबने दीपावली नु आवतु नव वर्ष सुखदायी फलदायी तथा समृद्धि तरफ आगर वधे तथा आवतु वर्ष दरेक माटे सारू स्वास्थ्य रहे तेवी हूँ परमात्मा ने प्रार्थना करू छू। बजार समिति प्रांतिज तरफ थी तथा सबियट सलाल ना हराजी में भाग लेता खेडूत भाइयों ने પોષણક્ષમ ભાવો મળી રહે તથા બજાર સમિતિમાં કોઈ તકલીફ ન પડે તેનું અમે ખાતરીપૂર્વક સહકાર આપીશું અને બીજું કે અમારા સ્ટાફ તરફથી ખેડૂત ભાઈઓને હરાજીમાં પણ સારો એવો ભાવ મળી રહે તેના માટે અમે પ્રયત્નશીલ રહીશું અને સારા એવા ભાવ પોષણક્ષમ મળી રહે તે માટે બજાર સમિતિ પ્રાંતિજ તરફથી અમે સહકાર આપવા બંધાયેલા છે। અને એકવાર ફરીથી આવતું નવું વર્ષ દરેક ખેડૂત ભાઈઓ માટે વેપારી ભાઈઓ માટે તથા અન્ય માટે પણ સારું રહે તે હું પરમાત્માની પ્રાર્થના કરું છું। જય જવાન જય કિસાન। અશોક પરમાર આજે JDSTV ના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। સાથે છેલ્લા 2 વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ। આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી। એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિના મૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ।
બીજું અમે શિયાળા એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્રનિદાન સારવાર કેમ્પ વિના મૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ. આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થયા છે અને સંતોષકારક આપને સેવા આપું છું એ જ પ્રમાણે સેવા આપતો રહીશ. આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.